બાપુ, મારા મનમાં ઘણા બધા સવાલ આવી રહ્યા છે. આપણે વાતો પણ ઘણી બધી કરી અને હવે એમ થાય કે એક પછી એક જે સવાલો જે વધતા જાય છે, તો મને એક સવાલ આવ્યો કે આપણા ઘરમાં ઘડિયાળ ઓબ્વિયસલી બધાના ઘરમાં હોય જ, નો ડાઉટ. હવે તો આજકાલ તો મોબાઈલમાં પણ જોતા હોય છે, પણ ઘરમાં ઘડિયાળ હોવી જોઈએ અને હોય જ. પણ એ મારે જાણવું છે કે કઈ જગ્યાએ અને કેવી હોવી જોઈએ, એટલે ક્યાં એને રાખવી જોઈએ પ્લેસમેન્ટ એનું, અને કેવી પ્રકારની હોવી જોઈએ ઘડિયાળ. ઘડિયાળનો પ્રકાર કોઈ પણ હોય તો ચાલે. આમ જનરલી ઘરમાં આપણે ઘડિયાળ કઈ રાખીએ છીએ? વોલ ક્લોક. તમને પ્રશ્ન પ્રોપર થયો છે કે ઘરમાં ઘડિયાળ હોવી જોઈએ. ઘડિયાળ શું બતાવે છે? સમય. અને આપણને સાંભળનારા દરેક વ્યક્તિને હું કહું છું કે મિત્રો, જો સમયને સાચવશો ને તો ચોક્કસ સમય તમને સાચવશે. જે વ્યક્તિ સમયને સાચવતા નથી એ વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક ખૂબ ખરાબ સમય આવે છે. માટે ઘડિયાળ એટલે સમય. આપણા ઘરમાં લગભગ દરેક વ્યક્તિના ઘરમાં પોતપોતાની પોઝિશન પ્રમાણે, પોતપોતાની ઇકોનોમિકલ સિચ્યુએશન પ્રમાણે ઘડિયાળની વ્યવસ્થા હોય છે. કોઈના ઘરમાં સરસ મજાની ઘડિયાળ હોય છે, કોકના ઘરમાં નાની ઘડિયાળ હોય છે, કોકના ઘરમાં વોલ ક્લોક સરસ હોય છે, કોકના ઘરમાં ડિઝાઇનર ઘડિયાળ હોય છે, કોઈકના ઘરમાં ટેબલ ઉપર મૂકેલી ઘડિયાળ હોય છે. પણ મિત્રો, ઘડિયાળમાં એટલું યાદ રાખવાનું કે ઘડિયાળ ક્યારે પણ ઉત્તર દિશામાં મુકાય નહીં. જો તમે ઉત્તર દિશામાં ઘડિયાળ મૂકશો તો ઉત્તર દિશામાં મેગ્નેટ છે, તો ઘડિયાળની અંદર જે કાંટા આવે છે, ઘડિયાળની અંદર જે કંઈ પણ વસ્તુઓ આવે છે એમાં 99% મેટલ હોય છે, અને એ મેટલ એ મેગ્નેટના હિસાબે ક્યાંક ને ક્યાંક સ્થગિત થઈ જાય છે. એટલે નોર્થમાં મૂકેલી ઘડિયાળ ક્યારે પણ સાચો સમય બતાવતી નથી, અમુક સમય પછી ક્યાં તો આગળ પાછળ થઈ જાય છે. માટે જો તમારે ઘરમાં ઘડિયાળ મૂકવી હોય, દુનિયાના દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં ઘડિયાળ તો વસાવેલી જ હોય, પણ ઘડિયાળને ક્યારેય નોર્થમાં મૂકવાની નહીં. એની સામે ઘડિયાળ એ એવી જગ્યાએ મૂકો, વાસ્તુ એટલે બેટા વાસ્તુમાં માત્ર બેલેન્સ કરવાનું કે આ વસ્તુ અહીંયા, આ વસ્તુ અહીંયા, એવું નથી હોતું. વાસ્તુ એટલે માત્ર પૂજા પાઠ અને ભજન ભોજન નથી. વાસ્તુ એટલે એક પ્રકારનો કમ્ફર્ટ ઝોન. વાસ્તુ એટલે એક પ્રકારનો કમ્ફર્ટ ઝોન, જ્યાં તમને કમ્ફર્ટ ફીલ થાય, જ્યાં તમને આરામદાયક સિચ્યુએશન મળે, એટલે એમ તમારે સમજવાનું કે આ વાસ્તુ બેલેન્સ થયું છે. તો ઘડિયાળ એવી જગ્યાએ મૂકો કે તમે તમારા ઘરમાં કે તમારા હોલમાં જ્યાં પણ બેઠા હો ત્યાંથી તમે સમયને જોઈ શકો. તો આ વાત યાદ રાખજો, નોર્થ સિવાય એવી જગ્યાએ ઘડિયાળ મૂકો કે કોઈ પણ સિચ્યુએશનમાં તમે બેઠા હો, કોઈ પણ જગ્યાએ તમે ઊભા હો, ત્યાંથી તમે ઘડિયાળમાં સમય જોઈ શકો. ઘડિયાળની એક બીજી વાત છે, ક્યારેય પણ ઘરમાં બંધ ઘડિયાળ લટકતી હોવી જોઈએ નહીં. આપણા ઘરની અંદર જે વોલ ક્લોક હોય કે ટેબલ ક્લોક હોય, એ ઘડિયાળ ક્યારેય બંધ ન હોવી જોઈએ. બંધ થાય તો શું કરવાનું? ફેંકી દેવાની? ના, ફેંકવાનું તો નહીં જ. બંધ થાય તો એ ઘડિયાળને દિવાલ ઉપરથી ઉતારી અને કબાટમાં મૂકી દેવાની, અથવા તો વહેલામાં વહેલી તકે સેલ મંગાવી, એ ઘડિયાળમાં સેલ મૂકી, ઘડિયાળનો સમય બરાબર ગોઠવી, ફરીથી ઘડિયાળને દિવાલ ઉપર ટાંગવી. પણ ઘડિયાળને ક્યારે બંધ ન રાખવી. જ્યારે ઘડિયાળ તમારા ઘરમાં બંધ પડી જશે તો એવું સમજજો કે તમારો પોતાનો પણ સમય રોકાઈ જશે. એટલે જો તમારે તમારો સમય રોકાવવો ના હોય, તમારે તમારો સમય સરસ રીતે ચાલતો રહે એવું ઈચ્છતા હો, તો એટલું યાદ રાખો, તમારા ઘરમાં પણ ઘડિયાળ ચાલુ હોવી જોઈએ. હવે આ થઈ વોલ ક્લોકની વાત, પણ રિસ્ટ વોચ હોય જેના હાથમાં ઘડિયાળ માનતા હોય, એવી ઘડિયાળો પણ એ ધ્યાન રાખજો. ઘણી વખત કેવું હોય છે કે એ ઘડિયાળોને ઓટોમેટિક ઘડિયાળો હોય છે, એટલે તમે જ્યારે વાપરતા નથી ત્યારે ઘડિયાળ બંધ હોય છે, પણ જ્યારે તમે એને વાપરવાનું શરૂ કરો ત્યારે એ ઘડિયાળ ચાલુ હોવી જોઈએ. પણ તમારી પાસે બંધ પડેલી ઘડિયાળ જો તમે કોઈપણ વોર્ડ્રોબમાં, કોઈપણ કબાટમાં રાખશો તો તમને વાસ્તુ દોષ નડતો નથી. પણ બંધ ઘડિયાળ જો તમારા ઘરમાં ટેબલ ઉપર પડી હશે કે વોલ પર લગાડેલી હશે તો ચોક્કસ તમને વાસ્તુ દોષ લાગે છે અને તમારો સમય પણ રોકાઈ જાય છે. માટે ઘડિયાળને પ્રોપર જગ્યાએ લગાડો અને હંમેશા ઘડિયાળ ચાલુ હોય એ પરિસ્થિતિમાં હોય જો, ત્યારે જીવનમાં ક્યારેય તમને તકલીફ પડશે
નહીં. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત, તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, એટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો, તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.